मित्रों रोज मोटिवेशनल वीडियोस अने महान पुरुषों ना विचारों मेळवता रहेवा माटे सब्सक्राइब करी लो भराड स्कूल्स यूट्यूब चैनल ने। मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग मां आप सौनु स्वागत छे। आजनी वार्ता बधाना स्वप्नाओ केम साकार थता नथी। मित्रों सामान्य रीते कोई पण मोटिवेशन आपनार व्यक्ति अथवा तो कोई ने कोई प्रेरक प्रवचनों आपता होय ए बधानो एकज स्वर एकज प्रकारनो अर्थ निकळतो होय छे कि जीवन में स्वप्नाओ जोवा जोईए। बात बहु साची छे। स्वप्नाओ जोया सिवाय क्यारेय आपणे आगळ वधी शकता नथी। पण बधाना मनमां एक प्रश्न उभो थाय छे कि बधाना स्वप्नाओ साकार केम थता नथी। अने आ अनुसंधानमां कोई एक मनोवैज्ञानिक भूमिका उपर एक शाळाना शिक्षक विद्यार्थीओनी साथे वार्तालाप करे छे। स्वप्नानुं महत्व शुं, स्वप्नाओ केवा जोवा जोईए, स्वप्नाओ जोवाथी आपणे केवी रीते आगळ वधी शकाय एवी घणी बधी वातो कर्या पछी बधाने कहे छे के तमे तमारुं स्वप्न क्युं छे ए मने क्यो। एक पछी एक विद्यार्थी पोताना स्वप्नाओ केवा माटे उभा थाय छे। कोई एम कहे छे के मारे मोटा उद्योगपति थवुं छे, कोई एम कहे छे कि मारे मोटा साइंटिस्ट थवुं छे, कोई एम कहे छे कि मारे जीवन नी अंदर खूब सारी सेवाओं करवी छे, समाज ने उपयोगी बनवू छे। आम दरेक विद्यार्थी कईक ने कईक वात करता था। एक खूणा में बैठेलो विद्यार्थी जे कोई वात एने करी नहीं, शिक्षक एम कीधु कि बेटा तारे शू बनवू छे, त्यारे एमणे एम कीधु કે મને કોઈ સ્વપ્નું હજી આવતું જ નથી અને જ્યારે સ્વપ્નો આવશે ત્યારે હું ચોક્કસપણે કહીશ। આ વિદ્યાર્થી કોણ? તો કે વિદ્યાર્થી ભવિષ્યની અંદર ભારતના રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન એ જ્યારે પોતાના અભ્યાસ કરતા હતા એ ગાળાની વાત છે। રાધાકૃષ્ણજીએ એમ પણ પાછળથી કીધેલું કે જિંદગીની અંદર કોઈ પણ માણસને પોતાના સ્વપ્નાઓને સાકાર કરવા માટેનો હક છે અને આ બધી બાબતો થઈ એટલે પ્રશ્ન એ થાય છે કે તો પછી આ સ્વપ્નાઓ બધાના સાકાર કેમ થતા નથી। મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે કેટલાક માણસો લગભગ સ્વપ્નાઓ અધકચરા જોવે છે, એટલે કે સ્વપ્નાઓને સ્પષ્ટપણે પોતે ખરેખર શું બનવા માગે છે એનો ખ્યાલ ક્લિયર કરતા નથી અને કેટલાક એ ક્લિયર કરતા નથી એટલે બને છે એવું કે માત્ર આડાઅવળા ભ્રમિત થઈ જાય છે અને જીવનમાં કંઈ કરી શકતા નથી। બીજો એક વર્ગ એવો છે કે જે સ્વપ્નાઓ જોવે છે પણ એ સ્વપ્નાઓની પાછળ પડી જવા માટેના કોઈ કાર્યો ગંભીરતાથી કરતા નથી અને જેને કારણે એ બીજાના સ્વપ્ના તરફ ખેંચાઈ જાય છે। એણે ત્રીજા વર્ગની વાત કરી કે કેટલાક માણસો સ્વપ્નાઓ જોવે જ છે અને એની પાછળ તૂટી પડે છે, મારે કંઈક મેળવવું છે, મારે કંઈક પ્રાપ્ત કરવું છે અને એ મોટે ભાગે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં એને જે જોઈતું હોય છે એ હંમેશા મેળવીને જંપે છે। જ્યારે મેક્સવેલે એ પણ વાત કરી એક ચોથા વર્ગની કે જે ખરેખર મહાન વ્યક્તિઓના સંદર્ભની વાત કરી, એણે એમ કીધું કે સ્વપ્નાઓ પણ જોવે છે, એની પાછળ પણ પડી જાય છે અને સાથોસાથ એવા જ સ્વપ્નાઓ
બીજાને પણ જોતા કરે છે અને માત્ર જોતા કરે છે એટલું જ નહીં પણ એને પણ એ રસ્તા ઉપર જવા માટે શું કરવું એનું માર્ગદર્શન આપે છે, દિશા બતાવે છે અને એ દિશામાં કાર્યમાં જોડે છે। સમજો, આવી વ્યક્તિઓ માત્ર જીવનમાં સફળ જ થાય છે એવી વાત નથી। આવી વ્યક્તિઓ સમાજની અંદર ક્રાંતિ લાવે છે। આવી કોઈ જો વ્યક્તિઓ કુટુંબમાં હોય તો કુટુંબની અંદર એક એવા પ્રકારની જ્વાળા ઊભી કરે છે કે આખું કુટુંબ કોઈ એક ચોક્કસ રસ્તા ઉપર ચાલ્યું જાય છે અને જીવનમાં કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે છે। જો આવા વિચારો ધરાવતી વ્યક્તિ કોઈ સમાજમાં હોય, કોઈ જ્ઞાતિમાં હોય તો કદાચ એ જ્ઞાતિ કે સમાજ ક્યાંનો ક્યાં પહોંચે છે, કારણ કે પોતે પણ સ્વપ્ન જોવે અને બીજાને પણ જોતા શીખવાડે। કદાચ એનું વર્તુળ મોટું હોય અને કદાચ એ રાજ્ય લેવલ ઉપર કે રાષ્ટ્ર લેવલ ઉપર જો કામ કરતા હોય તો કદાચ આપણે જોઈ શકાય છે કે એ એક એવા પ્રકારની ભૂમિકામાં ક્રાંતિ લાવે કે જે સમગ્ર સમાજ, રાષ્ટ્ર, સમાજ એને એક ચોક્કસ પ્રકારનો રસ્તો મળે છે। મારે ફરી એકવાર કહેવું છે કે સ્વપ્નાઓ સાકાર બનતા નથી, અથવા તો કોના સ્વપ્નાઓ સાકાર બને છે એ બે વચ્ચેની ભેદરેખા તમને સૌને ખબર પડી ગઈ। જેઓ સ્વપ્નાઓ જોવે છે પણ એને ગંભીરતાથી લેતા નથી, અષ્ટપષ્ટ સ્વપ્નાઓ, એના સ્વપ્નાઓનો કોઈ અર્થ નથી। ફરી એકવાર કહું કે સ્વપ્નાઓ જોવા પણ એની પાછળ ન પડવું એ પણ ભૂમિકા બરોબર નથી, એના પણ સ્વપ્નાઓ સાકાર થતા નથી। અને બીજી ત્રીજી વાત, સ્વપ્નાઓ જોવા પાછળ પડી જવું, તૂટી પડવું, પોતાના જીવનમાં સફળતા। અને ચોથું જે સૌથી અગત્યની વાત, સ્વપ્નાઓ જોવો, મહાન બનવાના સપનાઓ જોડો। કદાચ કોઈ વ્યક્તિ પૈસાવાળા બનવું છે, સ્વપ્નાઓ જોવો, કદાચ કોઈ મોટા વિદ્વાન બનવું છે, સ્વપ્નાઓ જોવો, કદાચ એક મોટા આર્ટિસ્ટ બનવું છે, સ્વપ્નાઓ જોવો, કદાચ સારા રમતવીર બનવું છે, સ્વપ્નાઓ જોવો, પણ એ સ્વપ્નાઓની પાછળ પડી જાઓ। અને જો પાછળ પડી જાઓ અને સાથોસાથ બીજા અન્યને પણ જોડો તો કદાચ આપણા જીવનની અંદર આપણી પોતાની સફળતાને બદલે અન્યને પણ સફળતા મળી જાય છે। મારે સૌ માતાઓને કહેવું છે કે તમારા સંતાનોને સ્વપ્નાઓ જોતા શીખવાડો, વ્યવસ્થિત રીતે પ્લાનિંગ પ્રમાણે સ્વપ્નાઓ કેમ જોવાય એને બતાવો, સાથોસાથ એ સ્વપ્નને સાકાર કરવા માટે શું કરવું, કેમ મહેનત કરવી, કેમ વિચારવું, કઈ પદ્ધતિથી કામ કરવું, એવી બાબતો તરફ એને માર્ગદર્શન આપો। એને આ પ્રકારનું માર્ગદર્શન આપી શકે એવી વ્યક્તિ પાસે લઈ જાઓ, એને એવા પ્રકારના પુસ્તકોનું વાંચન કરાવો, એવા પ્રકારની વાર્તાઓ સંભળાવો અને જીવનમાં એ ઊંચાઈ ઉપર પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી। આપણા સૌ સંતાનો મહાન બને એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ।